શું એક્શન અને કઈ રીતે હલચલ છે કયા સ્ટોક્સ અને સેક્ટર ફોકસમાં જે આજે આપણે માર્કેટમાં તો એક્શન જોવા મળી રહ્યો છે સાથે મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પર પણ એકવાર નજર કરી લઈએ ત્યાં પણ આજે આપણને સારા એવા ગેઇન સાથેનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે ઇન્ફેક્ટ સ્મોલ કેપ ઇન્ડેક્સ આપણને પોણા ટકા કરતાં વધારે ઉપર દેખાઈ રહ્યો છે સૌથી પહેલાં શરૂ કરીએ પરિણામની અસરવાળા સ્ટોક્સ બે સ્ટોક્સ સીએટ અને સીએનડીએલએમ બંનેના પરિણામ સારા સીએટમાં છ ટકાની તેજી ખૂબ સારા માર્જિન આવ્યા છે અને માર્જિન એમના જે ગયા વર્ષે હતા એની જગ્યાએ આપણને અહીંયા બમણા થતાં જોવા મળ્યા છે એટલે અહીંયા સારી એવી ખરીદારી આપણે જોવા મળી રહી છે આની સાથે જ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ બંનેના પણ પરિણામ બાદ જોયેલો એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને અહીંયા પણ જોવા મળી રહી છે આની સાથે જ સમાચારની અસરવાળા પણ કેટલાક સ્ટોક જોઈ લઈએ જેમાં ડેટા પેટર્ન્સ કેઈસી ઇન્ટરનેશનલ અને ઓર્બિન્ડો ફાર્મા ત્રણ જગ્યાએ છે ડેટા પેટર્ન્સે એક નવા સ્ટ્રેટેજીક કરાર કર્યા છે જેને કારણે આપણને ત્યાં આગળ આજે એક તેજી જોવા મળી રહી છે કેઈસી ઇન્ટરનેશનલને આપણને નવા ઓર્ડર મળતા દેખાયા છે એટલા માટે ત્યાં એક ખરીદારી આવી રહી છે અને ઓરબિન્ડો ફાર્માએ એક નવી સબસિડરીની શરૂઆત કરી છે એટલે ત્યાં પણ આપણને તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે વેલ ગઈકાલે પણ આપણે એક સરકારી કંપનીઓમાં તેજી જોઈ હતી આજે પણ સરકારી કંપનીઓમાં તેજી છે પરંતુ આજે ખાસ કરીને ફોકસમાં રેલવે સ્ટોક્સ છે જોઈ લો ઇરકોન આજે સાત ટકા જેટલો વધ્યો છે રિલટેલમાં ચાર ટકાનો ઉછાળો છે અને આઈઆરએફસીમાં પણ આપણને સાડા ત્રણ ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે આ સિવાયના પણ જેટલા રેલવે સ્ટોક્સ છે એમાં પણ આપણને થોડા ઘણી ગેઇન સાથેના કારોબાર આજે આપણને અહીંયા જોવા મળી રહ્યા છે આની સાથે જ જે આજે સેક્ટોરિયલ ઇન્ડેસીસ છે આમ તો બધા જ ઇન્ડેસીસ આજે એકાદને છોડીને લીલા નિશાનમાં છે ને એમાં સૌથી વધારે ગેન આપણને પીએસયુ બેંકની અંદર દેખાઈ રહ્યો છે એમાં પણ જોઈ પંજાબ એન્ક સિંધ બેંક બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક આ બધા લીડ લઈ રહ્યા છે તેજીની અંદર આજે પીએસયુ બેન્કમાં અને આની સાથે જ એફએમસીજી સ્ટોક્સમાં પણ આજે સારી એવી તેજી છે જેમાંથી જોઈ જ્યોતિ લેબ ઇમામી ગોદરેજ કન્ઝ્યુમર અહીંયાથી આપણને મિડકેપની અંદર લીડ લાગતા જોવા મળી રહ્યા છે આની સાથે કેટલાક વધનારા કાઉન્ટર્સ પર કરી લઈએ તો કુહિનો જોઈ લો નવ સાડા નવ ટકાની તેજી આપણને અહીંયા જોવા મળી રહી છે એસટીસી બાર ટકા જેટલો ઉપર છે વાટકની અંદર આપણને પોણા નવ ટકાની તેજી જોવા મળી રહી છે તો આ બધી જગ્યાએ આજે આપણને એક સારો એવો કારોબાર જોવા મળી રહ્યો છે એની સામે જોઈ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન ગ્લેન્ડમાર્ક લાઈફ અને ડાલમિયા ભારત ત્રણે ત્રણમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે તાલમિયા ભારતના પરમ દિવસે પરિણામ આવ્યા હતા માખટ બંધ થયા બાદ ગઈકાલે આપણે એની અંદર એક બહુ મોટો ઉથલપાથલ જોઈ હતી કાલે પરિણામને પગલે પરંતુ આજે ત્યાંથી આપણને અહીંયા થોડીક નફા વસૂલી આવતી જોવા મળી રહી છે તો આ બધા ને સેક્ટર કે જે આજે આપણે ખાસ નજર રાખવાની છે